રોડ, રસ્તા, ખાણ, ખનીજ, ગાયના ગોચરો ખાઈને પણ ન ધરાયેલા ભાજપના નેતાઓ હવે સરકારી શાળાના ગરીબ બાળકોનો નાસ્તો ખાઈ ગયા છે. હું રાકેશ ઇરપરા, પ્રદેશ મહામંત્રી, આમ આદમી પાર્ટી ગુજરાત. મધ્યાહન ભોજન યોજના કે જેનું નામ પ્રસિદ્ધિ માટે પીએમ પોષણ યોજના કરવામાં આવ્યું હતું, એમાંથી પોષણ ઉપર કાપ મૂકવામાં આવ્યો છે. 1 સપ્ટેમ્બરથી ગુજરાતની સરકારી શાળાના ગરીબ બાળકોને જે એક વખતનું ભોજન અને એક વખતનો નાસ્તો આપવામાં આવતો હતો, એમાંથી એક વખતના નાસ્તા ઉપર કાપ મૂકવામાં આવ્યો છે. અને એની પાછળનું જે કારણ આપવામાં આવ્યું છે એ ખૂબ ચોંકાવનારું કારણ છે અને ગંભીર અને હાસ્યાસ્પદ પણ છે કે પૈસાને, આર્થિક પૈસા બચાવવા માટે આ યોજનામાં, આ બાળકોના નાસ્તા ઉપર જે છે એ કાપ મૂકવામાં આવ્યો છે. આ યોજનાને કારણે નકારાત્મક અસરો પડી રહી છે. આની વૈકલ્પિક વ્યવસ્થાઓ શરૂ કરવામાં આવે એવી ભલામણો કરવામાં આવી છે અને આ યોજનામાંથી નાસ્તાની બાદબાકી કરી દેવામાં આવી છે. એક તરફ કુપોષણના આંકડાઓ આવી રહ્યા છે વારંવાર, અને બીજી તરફ પૈસા બચાવવા માટે નાસ્તા ઉપર કાપ મૂક્યાની વાત કરવામાં આવે છે. અને સામે આજે ગુજરાતના તમામ મોટા વર્તમાન પત્રોમાં પોતાનું પાપ છુપાવવા માટે પોષણ પોષણ કરીને તમામ છાપાઓમાં જાહેરાત આપી છે. આ જાહેરાતોના પૈસા, આ ખોટી જાહેરાતોમાંથી પૈસા નથી બચાવવા. રોડ ખાઈ જવા છે, રસ્તા ખાઈ જવા છે, ભ્રષ્ટાચારો કરવા છે, ગેરવહીવટોમાં જે પૈસા જાય છે એ પૈસા નથી બચાવવા. અને જે પૈસા બચાવવા છે એ કયા? તો ગરીબ બાળકોના ભોજન માટેના, ગરીબ બાળકોના નાસ્તા માટેના પૈસા બચાવવા માટે નીકળ્યા છો. ભારતીય પરંપરા, ભારતીય સંસ્કૃતિ અન્નદાનનો મહિમા ગાન કરતી સંસ્કૃતિ છે. અહીંયા તો લોકો પોતાના પૈસે અન્નનું દાન કરે છે, ત્યારે ભાજપના શાસકોએ તો આ જે ખોરાક આપવાનો છે, પ્રજાના કરવેરાઓના પૈસાનો ભોજન આપવાનું છે, ખોરાક આપવાનો છે, એમાં શા માટે કાપ મૂકો છો? માટે ગુજરાતના તમામ ઈમાનદાર પ્રામાણિક નાગરિકો વતી અમારી માંગણી છે કે બાળકોના નાસ્તા ઉપર કાપ મૂકવામાં ન આવે. ભ્રષ્ટાચારો, ગેરવહીવટો, નેતાઓના રોડ શો અને તાઇફાઓ ઉપર કાપ મૂકવામાં આવે. આભાર. જય હિન્દ. વંદે માતરમ.